ગુજકેટ 2003 નો પ્રશ્ન. એક ડીસી પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડે છે તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થશે? મિત્રો, ડીસી પરિપથ માટે વાત કરી છે કે એક કેપેસિટરનું કેપેસિટન્સ એટલે કે કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે મિત્રો આપેલું છે, તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થશે? કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC અથવા તો 1/ωC કેટલો થશે? હવે મિત્રો આપણને ખબર છે કે પરિપથની વાત કરી છે, એ પરિપથ આપણો ડીસી પરિપથ છે. ડીસી પરિપથમાં હંમેશા આવૃત્તિનું મૂલ્ય મિત્રો 0 હોય છે. હવે ડીસી પરિપથમાં જો આવૃત્તિનું મૂલ્ય 0 હોય તો XC ઇઝ ઇક્વલ ટુ 1/ωC ના અનુસાર ઓમેગાની જગ્યાએ મિત્રો કિંમત મૂકીએ 2πf(c) માટે 1/f ની જગ્યાએ કિંમત મૂકીએ મિત્રો 0, તો આ નીચેનું ટર્મ્સ એ આખું શૂન્ય થશે, માટે 1/0 એટલે કે જવાબ આવશે મિત્રો અનંત. તો ડીસી પરિપથ માટે શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ આપેલું હોય તો પણ તેનો કેપેસિટિવ રિએક્ટન્સ એ અનંત થશે. ગુજકેટ 2013. 30 ઓહ્મ અવરોધ, 10 ઓહ્મ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું એક ઇન્ડક્ટર અને 10 ઓહ્મ કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતા કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમને લાગુ પાડેલ એસી વોલ્ટેજ V=300 વર્ગમૂળમાં 2 sin ωt હોય તો પરિપથમાંથી વહેતો પ્રવાહ ખાલી જગ્યા થશે? મિત્રો આપણને જે ડેટા આપેલા છે એક કિંમત આપણને આપેલી છે અવરોધની, એટલે કે અવરોધ R=30 ઓહ્મ તથા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતો ઇન્ડક્ટર એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની કિંમત મિત્રો આપેલી છે XL=10, કેપેસિટિવ રિએક્ટન્સની કિંમત આપેલી છે XC=10 ઓહ્મ તથા વોલ્ટેજનું સમીકરણ આપેલું છે V=300√2 sin ωt. આ સમીકરણને V=Vm sin ωt સાથે સરખાઈએ તો Vmની જગ્યાએ એક મિત્રો આપણને કિંમત મળશે Vm એટલે કે મહત્તમ વોલ્ટેજ √2 વોલ્ટ મળશે. હવે પ્રવાહની કિંમત શોધવાની છે, પરિપથમાંથી વહેતો પ્રવાહ કીધો છે, માત્ર પ્રવાહની વાત કરી હોય તો મિત્રો એ પ્રવાહ તમારો થશે IRMS. તો IRMS બરાબર થશે Vrms/√Z. હવે મિત્રો આ જે વોલ્ટેજ આપેલા છે આપણા મહત્તમ વોલ્ટેજ છે અને આ જગ્યાએ ઇક્વેશનમાં આપણે RMS વોલ્ટેજની જરૂર છે, તો Vrms બરાબર આપણને ખબર છે Vm√2 × 1/√Z, એટલે 3 એ 3 ઘટકો છે મિત્રો, R² + XL − XC² પરંતુ આ બંને ઘટકો મિત્રો સમાન હોવાથી Vm ની કિંમત આપણે મૂકતા 300√2 આ બે કેન્સલ × 1/√R² અવરોધની કિંમત આપેલી છે મિત્રો 30 અને 30 નો વર્ગ એટલે આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે, માટે જવાબ આવશે 300/30, માટે 10 એ ભાગ ચાલશે મિત્રો એટલે જવાબ આવશે 10 એમ્પિયર. તો આપણો જવાબ આવશે 10 એમ્પિયર. ગુજકેટ 2013ની પરીક્ષામાં પૂછેલો એક ક્વેશ્ચન. એક RCAC પરિપથમાં મહત્તમ વોલ્ટેજ 100 વોલ્ટ અને મહત્તમ પ્રવાહ 1.1 એમ્પિયર છે. જો XC=60 ઓહ્મ અને R=80 ઓહ્મ હોય તો પરિપથમાં વપરાતો પાવર ખાલી જગ્યા હશે? મિત્રો પરિપથમાં 2 ઘટકો આપેલા છે, બધાની કિંમત મૂકી આપણે મહત્તમ વોલ્ટેજ એટલે કે Vm=100 વોલ્ટ આપેલા છે તથા મહત્તમ પ્રવાહ એટલે કે Im=1.1 એમ્પિયર તથા XC કેપેસિટિવ રિએક્ટન્સ XC=60 ઓહ્મ અને અવરોધ R=80 ઓહ્મ તથા આપણે શોધવાનો છે પાવર એટલે કે વાસ્તવિક પાવર કેટલો થશે મિત્રો આપણે શોધવાનો છે. હવે આપણને એક શંકર સમતલની એક IMCQને થોડાક શોર્ટમાં ગણીએ, શંકર સમતલની રજૂઆત માટે વાત કરીએ, 2 ઘટકો છે, એક વાસ્તવિક ઘટક છે R અને બીજો કાલ્પનિક ઘટક છે એટલે કે XC. હવે આ બંનેનો આ જે ખૂણો છે મિત્રો ખૂણો થશે
डेल्टा आ थशे एक्ससी अने आ थशे आर नी जगह आर, वास्तविक घटक नी जगह वास्तविक घटक आर। आ जे खूणो छे मित्रों ए तमारो थशे कळा, एटले के कळा कोना कोना वच्चेनो छे मित्रों, वोल्टेज अने प्रवाह वच्चेनो। हवे आवा समये आपणे कोस डेल्टानुं सूत्र आपणे यूज करीए तो कोस डेल्टा बराबर कोस थीटा बराबर आपणने खबर छे पासेनी बाजु भाग्या कर्ण, तो कर्णनी जगह आवशे मित्रों मोड झेड। चलो पासेनी बाजु थीटानी पासेनी बाजु थीटानी पासेनी बाजु मित्रों आर भाग्या कर्ण मोड झेड, माटे आर मोड झेड एटले बे कम आपणा घटकों आપેલા છે મિત્રો, એક ઇન્ડક્ટિવ કેપેસિટીવ રિએક્ટન્સ અને બીજો અવરોધ છે, એટલે કે આર સ્ક્વેર પ્લસ એક્સીનો હોલ સ્ક્વેર। હવે આ થઈ ગઈ કોસ ડેલ્ટાની કિંમત, તો ઉપરના સત્રોમાં આપણે કિંમતો મૂકીએ, અવરોધની જગ્યાએ કિંમત મૂકીશું 80 ગુણ્યા અવરોધની જગ્યાએ કિંમત મૂકી એટલે 80નો વર્ગ વત્તા એક્સી એટલે કે કેપેસિટીવ રિએક્ટન્સની કિંમત મૂકી આપણે 60નો વર્ગ। મિત્રો આનું આપણે સાદું રૂપ આપીશું તો કોસ ડેલ્ટા એટલે કે પાવર ફેક્ટરની જગ્યાએ ડાયરેક્ટ કિંમત આપણને મળશે 0.8। હવે પાવરનો આપણને ફોર્મ્યુલા ખબર છે, પાવર પી બરાબર VRMS IRMS ઇન્ટુ કોસ ડેલ્ટા। કોસ ડેલ્ટાની મિત્રો આપણે કિંમત શોધી, પરંતુ આપણને જે પ્રવાહ અને વોલ્ટેજ આપેલો છે એ મહત્તમ વોલ્ટેજ આપેલો છે, તો VRMSની જગ્યાએ કિંમત મૂકીશું VM બાય રૂટ ટુ અને IRMSની જગ્યાએ કિંમત મૂકીશું IM બાય રૂટ ટુ ઇન્ટુ કોસ ડેલ્ટાની જગ્યાએ કોસ ડેલ્ટા એઝ ઇટ ઇઝ। હવે VMની કિંમત મૂકતા VM બરાબર મહત્તમ વોલ્ટેજ આપણને આપેલા છે 100, તો 100ની કિંમત આપણે મૂકી દઈએ 100 ભાગ્યા વર્ગમૂળમાં 2। આઈએમની જગ્યાએ કિંમત મૂકીશું IM બરાબર 1.1 ભાગ્યા વર્ગમૂળમાં 2 અને કોસ ડેલ્ટાની જગ્યાએ કિંમત મૂકીશું 0.8। તો આને મિત્રો કેલ્ક્યુલેટર વડે આપણે સાદું રૂપ આપીએ તો આપણો એટલે કે વાસ્તવિક પાવર, આપણો વાસ્તવિક પાવરમાં આપણો જવાબ આવશે 44 પાવરનો એકમ થશે મિત્રો વોટ। તો આ પરિપથ માટેનો જવાબ છે 44 વોટ। ગુજકેટ 2014ની પરીક્ષામાં પૂછેલો ક્વેશ્ચન, વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર ખાલી જગ્યા હોય। મિત્રો વ્યવહાર શબ્દ યુઝ કરેલો છે, એટલે કે વ્યવહારમાં જે આપણે ટ્રાન્સફોર્મર રેગ્યુલર આપણે યુઝ કરીએ છીએ તો એ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ સાઇડનો પાવર એ હંમેશા ઇનપુટ સાઇડના પાવર કરતાં ઓછો હોય છે, કારણ કે વ્યવહારમાં જે આપણે ટ્રાન્સફોર્મર એટલે કે ડીપી યુઝ કરીએ એના અંદર એડી કરંટ લોસ, હીટ આઈ સ્ક્વેર આર ટી ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આર ટી હીટ લોસ અને હિસ્ટ્રીસ લોસ, આ બધા લોસના કારણે સેકન્ડરી સાઇડના અંદર પાવરમાં ઘટાડો જોવા મળે છે, એટલે કે સેકન્ડરીના અંદર પાવર એ પ્રાઇમરી સાઇડ કરતાં હંમેશા ઓછો હોય છે। તો આપણા જવાબમાં આવશે ઇનપુટ પાવર કરતાં ઓછો। ગુજકેટ 2014નો પ્રશ્ન, એક વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયરના ડીસી પ્રવાહ અને આઈ બરાબર 6 sin ωt એસી પ્રવાહનો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું આઈ RMS મૂલ્ય એટલે કે પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય? મિત્રો આપણને ખબર છે કે કુલ પ્રવાહ એટલે કે આઈ ટોટલ બરાબર ડીસી પ્રવાહ વત્તા એસી પ્રવાહનો કુલ સરવાળો થશે। હવે મિત્રો ડીસી પ્રવાહની જગ્યાએ કિંમત આપેલી છે 8 વત્તા એસી પ્રવાહની જગ્યાએ કિંમત આપેલી છે 6 sin ωt। હવે આપણને ખબર છે RMS પ્રવાહ શોધવા માટે આપણને ખબર છે કે કોઈપણ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એટલે જે તે રાશિનું RMS મૂલ્ય। મિત્રો આપણે પ્રવાહનો પ્રથમ વર્ગ કરીશું, પછી તેનું સરેરાશ કાઢીશું અને અંતમાં એનું વર્ગમૂળ કાઢતા જે રાશિ મળશે તમારી પ્રવાહની RMS મૂલ્ય મળશે। હવે પ્રથમ તો વર્ગ કરીએ એટલે આઈનો વર્ગ કરતા, તો આપેલા સ્ટેપનો વર્ગ કરીએ એટલે 8 વત્તા 6 sin ωt નો વર્ગ, આ એક અવયવની રીતે આપણે લખીશું, 8નો વર્ગ થશે મિત્રો 64 વત્તા 2 × 8 × 6 એટલે કે 96 sin ωt વત્તા 6નો વર્ગ 36 sin² ωt થશે। હવે વર્ગ આપણો પૂરો થઈ ગયો મિત્રો, હવે આપણે શોધીશું સરેરાશ, તો આઈના વર્ગનું સરેરાશ કાઢીએ તો અચળનું સરેરાશ મિત્રો હંમેશા અચળ જ નીકળે, એટલે 64ની જગ્યાએ 64 વત્તા સાઇનની મિત્રો કોઈ પણ ઘાત નથી, કોઈ પણ ઘાત ન હોય એટલે એક ઘાત હોય અને એક ઘાતનું મિત્રો સરેરાશ હંમેશા શૂન્ય થાય છે। આપણે ભણી ગયા કે એક ઘાત હોય તો
સરેરાશ શૂન્ય લેવો વત્તા 36, સાઈનનો વર્ગ છે, વર્ગ હોય તો સરેરાશ મિત્રો થશે 1/2. આ જગ્યાએ ભાગ ચાલશે મિત્રો 18, 2, 36. હવે આ બંનેનો સરવાળો કરીએ તો સરવાળો કરતા આપણો જવાબ આવશે 82. હવે વર્ગ શોધાઈ ગયો, સરેરાશ નીકળી ગયું, હવે આપેલ રાશિનું વર્ગમૂળ કાઢીશું, એટલે કે સરેરાશમાં આપેલ રાશિના વર્ગનું વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળમાં 82નું વર્ગમૂળ, અને 82નું વર્ગમૂળ કાઢીશું તો જવાબ આવશે એપ્રોક્સ 9.048. પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું, એટલે પ્રવાહનું એકમ થશે મિત્રો એમ્પિયર. તો આ જે જવાબ આવ્યો એ આપણે પ્રવાહનું થશે RMS મૂલ્ય, તો આપણા જવાબમાં આવશે 9.05, જે એક્ઝેક્ટ મિત્રો એપ્રોક્સ આપણો જવાબ આપેલો છે, તો 9.05 એ આપણો જવાબ થશે. ગુજકેટ 2014ની પરીક્ષામાં પૂછેલો છેલ્લો પ્રશ્ન, LC ઓસિલેટર પરિપથમાં કેપેસિટરનું મૂલ્ય બમણું કરવામાં આવે તો આઉટપુટમાં મળતા તરંગની આવૃત્તિ ખાલી જગ્યા થશે. મિત્રો આ એક MCQ રિપીટ મેથડનો પૂછાયેલો છે. આવૃત્તિનું ઇક્વેશન આપણે ડાયરેક્ટ ભણી ગયા, F બરાબર 1/2π √L અને C. હવે મિત્રો આપણને ખબર છે કે કેપેસિટન્સનું મૂલ્ય બમણું કરવાનું છે, તો કેપેસિટન્સનું મૂલ્ય બમણું કરતા તેની આવૃત્તિમાં કેટલો ચેન્જીસ થશે એ આપણે શોધવાનો છે. તો આ ઇક્વેશન પરથી લખીશું, પ્રથમ આવૃત્તિ એટલે કે F1 બરાબર 1/√C1, તથા નવી આવૃત્તિ માટે આપણે લખીશું F2 બરાબર, હવે કેપેસિટન્સનું મૂલ્ય મિત્રો બમણું કરવાનું છે એટલે લખાશે 2C1. આને આપી મિત્રો સમીકરણ નંબર 1, આને આપીશું સમીકરણ નંબર 2. સમીકરણ 2 અને સમીકરણ 1નો ગુણોત્તર લેતા એટલે કે F2 ભાગ્યા F1 બરાબર 1/√2C1 ભાગ્યા 1/√C1, છેદનો છેદ અંશમાં જશે એટલે √C1 √2 ઇન્ટુ √C1, √C1 કેન્સલ, માટે F2 ભાગ્યા F1 બરાબર 1/√2, માટે F2 ભાગ્યા F1 બરાબર 1/√2, અથવા તો F2 જેમ F1 બરાબર 1/√2, તો આપણો જવાબ થશે 1/√2. ગુજકેટ 2015ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, 100 ઓહ્મ અવરોધ અને 2 હેનરી ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણ વાળા પરિપથમાં 25/π હર્ટ્ઝ આવૃત્તિ વાળો AC પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ખાલી જગ્યા થાય. મિત્રો એક અવરોધની કિંમત આપણને આપેલી છે, અવરોધ R બરાબર 100 ઓહ્મ, અવરોધની કિંમત મિત્રો આપેલી છે અવરોધ R બરાબર 100 ઓહ્મ, તથા ઇન્ડક્ટર L બરાબર 2 હેનરી, તથા ફ્રિકવન્સીની કિંમત એટલે કે આવૃત્તિની કિંમત આપેલી છે F બરાબર, આવૃત્તિ F બરાબર 25/π, ફ્રિકવન્સીનું એકમ થશે મિત્રો હર્ટ્ઝ. તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત એટલે કે ડેલ્ટાની કિંમત શોધવાની છે મિત્રો. હવે IMCQમાં આપણને ખબર છે કે મિત્રો એક વાસ્તવિક ઘટક છે અને એક કાલ્પનિક ઘટક છે, તો ટેન ડેલ્ટાનું ઇક્વેશન આપણે ભણી ગયા, ટેન ડેલ્ટા બરાબર પરિપથનો કાલ્પનિક ઘટક ભાગ્યા પરિપથનો વાસ્તવિક ઘટક. કાલ્પનિક ઘટક થશે મિત્રો XL ભાગ્યા વાસ્તવિક ઘટક થશે R. XLની જગ્યાએ મિત્રો કિંમત લખી શકાય ωL ભાગ્યા R. હવે ઓમેગાની જગ્યાએ કિંમત મૂકી આપણે 2πf ઇન્ટુ L ભાગ્યા થશે R. 2πની જગ્યાએ 2π એઝ ઇટ ઇઝ. ફ્રિકવન્સીની જગ્યાએ કિંમત મૂકીશું મિત્રો 25/π ગુણ્યા ઇન્ડક્ટરની કિંમત છે મિત્રો 2 ભાગ્યા અવરોધની કિંમત છે મિત્રો 100. આ π કેન્સલ, આ બધાનો ઉપરનો ગુણાકાર કરીએ એટલે 25 × 2 = 50, 50 × 2 = એટલે 100, એટલે કે 100/100 આનો જવાબ આવશે મિત્રો 1. પરંતુ આ જવાબ કોના બરાબર આવ્યો, તો ટેન ડેલ્ટા બરાબર 1. આપણે માત્ર ડેલ્ટાની કિંમત શોધવાની છે, તો ડેલ્ટા બરાબર લખી શકાશે ટેન ઇન્વર્સ 1. ટેનની કઈ કિંમત માટે 1 જવાબ આવે છે મિત્રો, તો 45 ડિગ્રી, અથવા તો રેડિયનમાં લખીએ તો π/4 રેડિયન, તો આપણો જવાબ આવશે 45 ડિગ્રી. ગુજકેટ 2015ની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન, ફક્ત કેપેસિટર ધરાવતા AC પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હોય
मित्रों मात्र एसी परिपथ में कैपेसिटर नो घटक हो तो कैपेसिटर में मित्रों अपन खबर है कि प्रवाह ए वोल्टेज करता आगर हो तो अपना जवाब में आवशे विद्युत प्रवाह ए वोल्टेज करता कड़ा में पाई बाय टू जेटलो आगर हो मित्रों खास ध्यान रखीशू आ एमसीक्यू ने ट्विस्ट कर पूछू हो तो फक्त कैपेसिटर धरावता एसी परिपथ में विद्युत प्रवाह की जगह वोल्टेज पूछाय तो ध्यान रखी तो ये वक्त ध्यान रखीजू कि वोल्टेज पूछू हो तो प्रवाह ए वोल्टेज करता आगर थशे तो वोल्टेज ए प्रवाह करता पाछळ थशे तो आ ट्विस्ट करीने पूछा तो खास ध्यान रखजो मित्रों तो आपणा जवाब में आवशे वोल्टेज विद्युत प्रवाह ए वोल्टेज करता कड़ा में पाई बाय टू जेटलो आगर होय छे। गुजकेट 2015 नी परीक्षा में पूछेलो प्रश्न वी बराबर 100 वर्गमूल में 2 साइन 100 टी वोल्ट वडे अपातो एक ऑल्टरनेटिंग वोल्टेज 1 माइक्रोफेराडे ना कैपेसिटर ने आपवामां आवे छे तो परिपथ में जोड़ेला ए मीटर नु अवलोकन खाली जगह मित्रों ए मीटर नु मात्र अवलोकन पूछ्यु छे ए मीटर नु महत्तम अवलोकन नथी पूछेलू तो खास ध्यान राखीशू के ए मीटर नु अवलोकन पूछाय एटले के तमारे आईआरएमएस नी किंमत शोधवानी छे। प्रथम तो अपने वोल्टेज आपेलो छे वोल्टेज वी बराबर 100 वर्गमूल में 2 साइन 100 टी वोल्ट तो आ इक्वेशन ने V बराबर Vm साइन ओमेगा टी वोल्ट वडे सरखावी तो Vm ની કિંમત મળશે એટલે કે મહત્તમ વોલ્ટેજ Vm બરાબર 100 વર્ગમૂળમાં 2 મળશે ઓમેગા ની મિત્રો કિંમત મળશે 100 રેડિયન પર સેકન્ડ તથા બીજી કિંમત આપેલી છે કેપેસિટી કેપેસિટર ની કેપેસિટર મિત્રો આપેલું છે કેપેસિટર C બરાબર 1 માઇક્રોફેરાડે बराबर 10⁻⁶ फेराडे थशे तो एमीटर एटले के आरएमएस प्रवाह नु मूल्य शोधवानुं छे तो आपणने खबर छे आईआरएमएस बराबर वीआरएमएस भाग्या मोड झेड परंतु आपणो जे वोल्टेज आपेलो छे मित्रों ए वोल्टेज वीएम एटले के महत्तम वोल्टेज आपेलो छे एटले वीआरएमएस नी जग्याए किंमत मूकीशुं वीएम बाय रूट टू इंटू वन अपन मोड झेड परिपथमां मात्र ने मात्र कैपेसिटर होवाथी कैपेसिटिव रिएक्टन्स नो वर्ग थशे हवे वीएम नी जगह किंमत आपणे मूकी एज इट इज वीएम बाय अंडर रूट टू गुण्या 1 भाग्या हवे कैपेसिटिव रिएक्टन्स पहेला प्रथम शोधी काढीए मित्रों कैपेसिटिव रिएक्टन्स एक्ससी बराबर 1/ωc बराबर 1 भाग्या ओमेगा नी किंमत मूकीशुं मित्रों 100 गुण्या सी नी किंमत मूकीशुं 10⁻⁶ तो 10⁻⁶ માંથી 2 જાય એટલે 10⁻⁴ -4 ને ઉપર લઈએ એટલે 10⁻⁴ લખાય છે મિત્રો તો x ની જગ્યાએ કિંમત મૂકી આપણે તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 10⁴ નો વર્ગ એટલે કે 10⁸ vm ની જગ્યાએ કિંમત મૂકી આપણે 100 વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા અને વર્ગમૂળના બહાર લાવીએ મિત્રો તો 1 ભાગ્યા 10⁴ થશે આ બે કેન્સલ 10⁴ ને ઉપર લઈએ એટલે 10⁻⁴ तो आपणा जवाबमां आवशे 10⁻²। हवे प्रवाहनुं आरएमएस मूल्य शोधवानुं छे एटले के प्रवाहनुं आरएमएस मूल्य ए 10⁻²। हवे 10⁻², तो आने आ रीतना पण लखी शकाय 10⁻³, 10⁻³ लखी तो 10⁻³ एटले मिली अने विद्युत प्रवाहनो एकम थशे मित्रो एम्पियर तो आपणा जवाबमां आवशे 10 मिली एम्पियर। गुजकेट 2016 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ખાલી જગ્યા વિકલ્પ સાચો છે મિત્રો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આપણે ભણી ગયા કે વોલ્ટેજ એ પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં વોલ્ટેજ ઘટેલા હોય એટલે કે ઘટશે પરંતુ જો વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ મિત્રો તો આ જવાબમાં આવશે આઉટપુટ પાવર એ ઇનપુટ પાવર કરતાં ઓછો હોય છે કારણ કે આપણે આગળના એમસીક્યુમાં જોઈ ગયા કે આ ગુજરાના અંદર ટ્રાન્સફોર્મરનું જે કોર હોય છે એના અંદર I²RT હીટ લોસ એડી કરંટ અને હિસ્ટ્રીસ લોસ જેવા લોસીસ થતા હોય છે એટલે કે આઉટપુટ સાઈડના અંદર જે પાવર મળે છે એ ઇનપુટ સાઈડના પાવર કરતાં હંમેશા ઓછો હોય છે તો ખાસ ધ્યાન રાખીજો મિત્રો તો આપણો જવાબ આવશે આઉટપુટ સાઈડ પાવર એટલે કે આઉટપુટ પાવર ઇઝ લેસ દેન ઇનપુટ પાવર। ગુજકેટ 2016 નો પ્રશ્ન એલસીઆર એસી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 હર્ટ્ઝ હાફ પાવર બિંદુએ આવૃત્તિઓ 4950 હર્ટ્ઝ અને 5000
50 હર્ટ્ઝ છે તો ક્યુ ફેક્ટર ખાલી જગ્યા થશે. મિત્રો ક્યુ ફેક્ટરની એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આપણે ભણી ગયા કે ક્યુ ફેક્ટર કેપિટલ ક્યુ બરાબર અનુનાદીય કોણીય આવૃત્તિ ભાગ્યા હાફ પાવર બેન્ડ વિથ કોણીય આવૃત્તિ હતા. આની જગ્યાએ મિત્રો એક બીજું ઇક્વેશન પણ આપણે સાબિત કરેલું છે, એફ ઝીરો અપોન ડેલ્ટા એફ, તથા એફ ઝીરોની જગ્યાએ મિત્રો આપણે એઝ ઇટ ઇઝ એફ ઝીરો રાખીએ, ડેલ્ટા એફની જગ્યાએ કિંમત મૂકીશું અંતિમ માઇનસ પ્રારંભિક. હવે એફ ઝીરો અનુનાદીય કોણીય આવૃત્તિ મિત્રો ઓલરેડી આપણને આપેલી છે, અનુનાદિત આવૃત્તિ આપણને આપેલી છે 5000 ભાગ્યા અંતિમ આવૃત્તિ એટલે કે 50-50 માઇનસ 49 50 હર્ટ્ઝ આપણને આપેલી છે મિત્રો. હવે આનો મિત્રો આપણે સાદુરૂપ આપીશું તો 5000 મિત્રો છેદમાંથી બંનેની બાદબાકી કરીએ તો જવાબ આવશે 100, આ બે કેન્સલ, તો ક્યુ ફેક્ટરનો જવાબ આવશે મિત્રો 50. ક્યુ ફેક્ટર એ એકમ અને પરિમાણ રહિત રાશિ છે તો ક્યુ ફેક્ટર કેપિટલ ક્યુ બરાબર જવાબ આવશે 50. ગુજકેટ 2016ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, એક એસી એલસીએલ શ્રેણી પરિપથ માટે અનુનાદી આવૃત્તિ માટે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? મિત્રો કયો વિકલ્પ ખોટો છે એ શોધવાનું છે. હવે અનુનાદીય ઘટના થાય એટલે આપણને ખબર છે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય સમાન થાય છે, તો પરિપથનો ઇમ્પિડન્સ આપણને ખબર છે ઇમ્પિડન્સ મોડ ઝેડ બરાબર અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સીનો હોલ સ્ક્વેર થાય છે, પરંતુ અનુનાદીય ઘટના થાય એટલે આ બંને ઘટકો સમાન હોવાથી આ સ્ટેપ શૂન્ય થાય છે, માટે અંડર રૂટ ઓફ આર સ્ક્વેર આ બે કેન્સલ, માટે માત્ર પરિપથ એ અવરોધ તરીકે કામ કરે છે. તો ઉપરના વિકલ્પમાંથી ખોટો એ છે કે અવરોધનું મૂલ્ય શૂન્ય થાય છે, અવરોધનું મૂલ્ય કોઈ દિવસ મિત્રો શૂન્ય થશે નહીં. તો ખાસ ધ્યાન રાખીશું કે પરિપથમાં જ્યારે અનુનાદની ઘટના થાય ત્યારે પરિપથ એ માત્ર અવરોધ તરીકે કામ કરે છે અને અવરોધનું મૂલ્ય શૂન્ય થશે નહીં. તો આપણો જવાબમાં આવશે મોડ ઝેડ, એટલે કે પરિપથનો જે કુલ ઇમ્પિડન્સ એટલે કે કુલ અવરોધ છે એસી પરિપથનો એ આર જેટલો થશે. ગુજકેટ 2016ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, એલસીઆર પરિપથમાં એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ બરાબર ઓમેગા એલ તથા કેપેસિટિવ રિએક્ટન્સ એક્સસી બરાબર 1/ωc, આ બે ઇક્વેશન મિત્રો આપણને ખબર છે. હવે કોણીય આવૃત્તિ ઘટાડવાની છે મિત્રો, જ્યારે આમાં કોણીય આવૃત્તિ આપણે ઘટાડીશું તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટશે, જ્યારે આના અંદર કોણીય આવૃત્તિ આપણે ઘટાડીશું તો કેપેસિટિવ રિએક્ટન્સ વધશે. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મિત્રો ઘટે છે અને કેપેસિટિવ રિએક્ટન્સ વધે છે, તો આપણા જવાબમાં આવશે ઘટે અને વધે. ગુજકેટ 2016નો છેલ્લો પ્રશ્ન, 100 ઓમ અવરોધ અને √3 હેનરી ઇન્ડક્ટન્સ ના શ્રેણી જોડાણવાળા પરિપથમાંથી 50/π હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ખાલી જગ્યા થાય. મિત્રો પરિપથનો કળાનો સૂત્ર આપણને ખબર છે કે પરિપથનો પ્રવાહ શોધવા માટે ટેન ડેલ્ટા બરાબર કાલ્પનિક ઘટક ભાગ્યા વાસ્તવિક ઘટક. પરિપથમાં માત્ર બે ઘટકો છે મિત્રો, એક છે એક્સએલ અને વાસ્તવિક ઘટક છે મિત્રો આર. એક્સેલની જગ્યાએ કિંમત મિત્રો લખી શકાય છે ઓમેગા એલ અપોન આર, ઓમેગાની જગ્યાએ મિત્રો કિંમત મૂકીશું 2πf(L/R). હવે 2π ની જગ્યાએ 2π આવૃત્તિની મિત્રો કિંમત આપેલી છે 50/π ઇન્ટુ ઇન્ડક્ટન્સની જગ્યાએ કિંમત આપેલી છે √3 / અવરોધની જગ્યાએ કિંમત મિત્રો આપેલી છે 100. હવે આ બે મિત્રો કેન્સલ થશે, 50 × 2 એટલે 100 × √3/100, આ બે 100 કેન્સલ એટલે ટેન ડેલ્ટા બરાબર થશે √3, માટે ડેલ્ટા બરાબર ટેન ઇન્વર્સ √3. ટેનની કઈ કિંમત માટે મિત્રો, કયા ખૂણા માટે જવાબ આવે છે √3? તો ટેનના ખૂણા માટે જવાબ આવશે 60 ડિગ્રી, એટલે કે ટેન 60 બરાબર આપણો જવાબ આવશે √3. તો કળા તફાવત ડેલ્ટા બરાબર આપણો જવાબ આવશે 60 ડિગ્રી. ગુજકેટ 2017ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, એક એસી પરિપથમાં 3 એમ્પિયર પ્રવાહ અને 210 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જો પરિપથમાં વપરાતો પાવર 63 વોટ હોય તો પાવર ફેક્ટર ખાલી જગ્યા. મિત્રો આપણને જે આ વોલ્ટેજ અને પ્રવાહ આપેલા છે એ IRMS અને VRMS ની કિંમત આપેલી છે, તો પાવરની સીધી ફોર્મ્યુલા પાવર P બરાબર
VRMS into IRMS into cos delta થશે મિત્રો. પાવર આપણને ઓલરેડી આપેલો છે મિત્રો, પાવર આપણને આપેલો છે 63 બરાબર VRMS 3 સોરી 210 વોલ્ટેજ તથા કરંટ આપણને આપેલો છે 3 એમ્પિયર. cos delta આપણે શોધવાનો છે, માટે cos delta ને મિત્રો આપણે સૂત્રનો કરતા બનાવીશું. તો cos delta બરાબર 63 ભાગ્યા 210 ગુણ્યા 3. મિત્રો આનું આપણે સાદુરૂપ આપીએ તો 63 ભાગ્યા 630 આવો કંઈક જવાબ આવશે મિત્રો. તો આ ભાગ ચાલશે 10, માટે cos delta બરાબર જવાબ આવશે 1/10 અથવા તો 0.10. તો આપણો જવાબ આવશે 0.10. ગુજકેટ 2017ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, આપેલા એસી પ્રવાહ I બરાબર 50 કોસ કૌંસમાં 100t પ્લસ 45 ડિગ્રી એમ્પિયર માટે પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? મિત્રો પ્રવાહનું આપણને એક ફોર્મ્યુલા આપેલી છે, પ્રવાહ કેપિટલ I બરાબર 50 કોસ કૌંસના અંદર 100t પ્લસ 45 ડિગ્રી એમ્પિયર. તો આ પ્રવાહના ઇક્વેશનને I બરાબર IM cos ઓમેગા t પ્લસ ડેલ્ટા એમ્પિયર જોડે સરખાવીએ તો IM ની કિંમત મિત્રો આપણને મળશે IM બરાબર 50 એમ્પિયર. હવે માત્ર આપણે પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે, તો આપણને ખબર છે કે IRMS બરાબર મહત્તમ પ્રવાહ IM ભાગ્યા વર્ગમૂળમાં 2. મહત્તમ પ્રવાહ મિત્રો આપણને આપેલો છે 50 ભાગ્યા વર્ગમૂળમાં 2 ની કિંમત થશે મિત્રો 1.4142. આ ઉપરના સાદુરૂપને કેલ્ક્યુલેટર વડે સાદુરૂપ આપીએ મિત્રો તો આપણો જવાબ આવશે 25 વર્ગમૂળમાં 2. મિત્રો આનું ડાયરેક્ટ સોલ્યુશન આપેલું નથી, તો આને આ રીતના પણ સાદુરૂપ આપી શકાય 25 × 2 ભાગ્યા √2 એઝ ઇટ ઇઝ બરાબર 25 × 2 એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 કેન્સલ, માટે 25 વર્ગમૂળમાં 2 પ્રવાહનો એકમ થશે મિત્રો એમ્પિયર. તો IRMS બરાબર 25 વર્ગમૂળમાં 2 એમ્પિયર. 2017ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, 3 mH ઇન્ડક્ટન્સ અને 4 ઓહ્મ અવરોધ ધરાવતા LR શ્રેણી એસી પરિપથને V બરાબર 5 cos 1000 t વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં મહત્તમ પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા. હવે મિત્રો પરિપથમાં આપણને એક વોલ્ટેજનું ઇક્વેશન આપેલું છે, વોલ્ટેજ V બરાબર 5 cos 1000 t વોલ્ટ. આ ઇક્વેશનને V બરાબર VM cos ઓમેગા t વોલ્ટ સાથે સરખાવીએ તો મહત્તમ વોલ્ટેજ VM બરાબર 5 વોલ્ટ મળશે, તથા ઓમેગાની જગ્યાએ કિંમત મળશે મિત્રો 1000 રેડિયન અપોન સેકન્ડ. હવે ઉપરની રાશિને ઉપર મહત્તમ પ્રવાહનું કિંમત શોધવાની છે, તો મહત્તમ પ્રવાહનું ઇક્વેશન મિત્રો આપણને ખબર હોવું જોઈએ કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય IM બરાબર VM અપોન મોડ ઝેડ થશે. પરિપથમાં માત્ર 2 ઘટકો આપેલા છે, એક ઇન્ડક્ટર આપેલો છે મિત્રો, ઇન્ડક્ટરની કિંમત આપેલી છે L બરાબર 3 mH, માટે 3 × 10⁻³ હેનરી, તથા અવરોધની કિંમત આપેલી છે અવરોધ R બરાબર 4 ઓહ્મ. તો VMની જગ્યાએ VM એઝ ઇટ ઇઝ મોડ ઝેડ બરાબર થશે √R² પ્લસ ω² ઇન્ટુ L² બરાબર VM અપોન √R² પ્લસ ઓમેગાની જગ્યાએ કિંમત મૂકી છે મિત્રો 2πf² પ્લસ L² મિત્રો. VM મહત્તમ વોલ્ટેજની કિંમત આપણે આપેલી છે 5 વોલ્ટ, અવરોધની જગ્યાએ કિંમત મૂકીશું 4, 2નો વર્ગ થશે મિત્રો 4, પાઈની જગ્યાએ કિંમત મૂકીશું 3.14, એફની જગ્યાએ ઓલરેડી મિત્રો કિંમત આપેલી, ડાયરેક્ટ ઓમેગાની જ કિંમત આપણને આપેલી છે, ઓમેગા બરાબર ઓલરેડી મિત્રો આપણને 1000 આપેલા છે, એટલે આ જગ્યાએ ઓમેગાની જગ્યાએ મિત્રો આપણે ખાલી માત્ર ઓમેગા રાખીશું, ઓમેગાની જગ્યાએ ડાયરેક્ટ કિંમત મૂકીશું 1000 ઇન્ટુ L²
एल स्क्वेर की जगह किंमत मूकीशू, इंडक्टर की किंमत आपेली है 3 × 10⁻³, तो बधीज किंमत अपने इक्वेशन में मूकी तो वीएम की जगह किंमत मूकीशू 5 ભાગ્યા अंडर रूट आर एट अवरोध ना वर्ग थे 4 × 16 ओमेगा वर्ग 10³ ना वर्ग थे 10⁶ गुण्या इंडक्टर, इंडक्टर 3² थे 9 × 10⁻³ थे 10⁶ आ प्लस 6 − 6 कैंसल 16 × 9 = 25 25 नो वर्गमूल निकलशे मित्रों 5 એટલે કે 5 ભાગ્યા 5 તો પરિપથનો પ્રવાહ જે મહત્તમ મૂલ્ય છે એ IM બરાબર આપણને મળશે 1 એમ્પિયર તો આપણા જવાબમાં આવશે 1 એમ્પિયર મિત્રો MCQ એક ટોટલ ઇક્વેશન બેઝડ MCQ છે ખાસ ધ્યાન રાખીજો મિત્રો પરીક્ષામાં આવા MCQ અવારનવાર પૂછાતા હોય છે તો આપણા જવાબમાં આવશે 1 એમ્પિયર ગુજકેટ 2018 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન સમાન આત્મપ્રેરક અથવા એલ ધરાવતા બે ગૂંચવણને સમાંતર જોડવામાં આવે છે આ જોડાણ સાથે 1.5 mH આત્મપ્રેરક અથવા ધરાવતા ગૂંચવણને શ્રેણીમાં જોડતા સમતુલ્ય આત્મપ્રેરક અથવા 15 mH મળે છે તો આત્મપ્રેરક અથવા એલ ની કિંમત ખાલી જગ્યા mH થશે મિત્રો બે એલ mH ધરાવતા ગૂંચવણને સમાંતરમાં જોડેલો છે એટલે કે એલ mH અને એલ mH આના જોડે શ્રેણીમાં 1.5 mH ઇન્ડક્ટન્સ જોડેલું છે અને આ બધાનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ એ 15 mH મળે છે તો આ એલની કિંમત કેટલી થશે એ mH આપણે શોધવાની છે હવે એલ અને એલ એ સમાંતરમાં જોડેલા છે સમાંતરમાં જોડેલા હોય મિત્રો તો આપણને ખબર છે કે સમાંતરમાં ઇન્ડક્ટર એ અવરોધના જોડાણ જેવું કાર્ય કરે છે તો આની જગ્યાએ મિત્રો કિંમત લખીશું L/2 + આ શ્રેણીમાં છે એટલે શ્રેણીમાં થશે મિત્રો સરવાળો 5 = 15 આનું સાદુરૂપ આપીએ એટલે કે L/2 = 15 − 5 માટે L/2 = 10 માટે L = 10 × 2 એટલે કે 20 mH તો આપણો જવાબ આવશે 20 mH ગુજકેટ 2018 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન એસી પરિપથમાં એક વિદ્યુત ગોળો તેને લાગુ પાડેલા મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો થશે હવે મિત્રો આપણને ખબર છે કે લાગુ પાડેલો પાવર છે એ મહત્તમ પ્રવાહ ઇન્ટુ કોસ ડેલ્ટા મિત્રો આ ઇક્વેશન તમારા માટે નવું નથી આ ઇક્વેશન આના પરથી બનાવેલું છે પાવર P = VmIm ઇન્ટુ કોસ ડેલ્ટા એટલે કે VrmsIrms કોસ ડેલ્ટા પરથી બનાવેલું છે હવે આ જે પાવર છે એ પાવર મહત્તમ લાગુ પાડેલા મહત્તમ પાવરના 50% યુઝ કરે છે એટલે કે Pm×50/100 થશે બરાબર Pm × cos δ આ Pm કેન્સલ તો આની જગ્યાએ મિત્રો ભાગ ચાલશે તો 1/2 = લખાશે cos δ માટે δ = cos−1 1/2 કોસની કઈ કિંમત માટે જવાબ મિત્રો 1/2 આવે છે તો કોસની કિંમત થશે π/3 રેડિયન તો આપણા જવાબમાં આવશે π/3 રેડિયન ગુજકેટ 2018 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન એક કેપેસિટર સી ને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો છે તો કેપેસિટરનું રિએક્ટન્સ ખાલી જગ્યા થશે મિત્રો આ પરીક્ષામાં આ ક્વેશ્ચન આગળની પરીક્ષામાં ટ્વિસ્ટ કરીને સેમ પૂછેલો હતો કેપેસિટરની તમને કિંમત આપેલી હતી અને એમ પૂછેલો હતો કે કેપેસિટરનું કેપેસિટીવ રિએક્ટન્સ કેટલું થશે આપણને ખબર છે કે ડીસી પરિપથ હોય મિત્રો તો ડીસી પરિપથ માટે ફ્રિકવન્સીનું મૂલ્ય હંમેશા 0 હોય છે ફ્રિકવન્સી તમારી 0 હોય તો XC બરાબર થશે 1/ωc માટે 1/2πf×C માટે 1/0 એટલે કેપેસિટીવ રિએક્ટન્સ આવશે અનંત તો આપણા જવાબમાં આવશે કેપેસિટીવ રિએક્ટન્સ અનંત ગુજકેટ 2019 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન જે ઓમેગા એલ નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે અહીં વિદ્યુત ભારનું પરિમાણિક સૂત્ર ક્યુ લો હવે મિત્રો જે ઓમેગા એલ અથવા તો પરિપથનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કે જે ઇન્ડક્ટરનો અવરોધ તરીકે ઓળખવામાં આવે છે અને ઓમેગા એલ એ મિત્રો ઓમ એટલે કે અવરોધ છે તો અવરોધ નહીં કહેવાય મિત્રો ઓમ અને ઓમનું પરિમાણ
एम वन एल टू टी माइनस थ्री ए माइनस टू होवु जोईए। तो आना सिवाय नो जे जवाब छे ए साचो नथी ऊपर पैकी, तो आपणा जवाबमां आवशे આપેલ પૈકી કોઈ પણ વિકલ્પ સાચો નથી। તો ખાસ ધ્યાન રાખીશું મિત્રો, જે ઓમેગા એલ એ એક પ્રકારનો એસી અવરોધ છે અને અવરોધનો એકમ થશે મિત્રો ઓમ। તો આવા એમસીક્યુ ખાસ ધ્યાન રાખીશું કે પરિમાણ એ ક્યુના ફોર્મમાં આપેલું છે વિદ્યુતભારનું, કે ક્યુ એ અને ટીના ફોર્મમાં આપેલું છે। તો આપણે આવા વિકલ્પોને શાંતિથી સોલ્વ કરીશું। તો જે ઓમેગાનું પરિમાણ સૂત્ર ખાલી જગ્યા છે, તો આપણા જવાબમાં આવશે આપેલ વિકલ્પ પૈકી કોઈ પણ સાચો નથી, એટલે કે બધાએ બધા ઓપ્શન આપ એમસીક્યુમાં ખોટા આપેલા છે। ગુજકેટ 2019ની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન, એલસી શ્રેણી એસી પરિપથ માટે એક્સિસ ગ્રેટર ધેન એક્સેલ હોય તો વોલ્ટેજ એ પ્રવાહ કરતા ખાલી જગ્યા। મિત્રો આપણને કન્ડિશન આપેલી છે એક્સી ઇઝ ગ્રેટર ધેન એક્સેલ, પરિપથમાં મોટો ઘટક કેપેસિટર છે, એટલે કે કેપેસિટીવ રિએક્ટન્સ મોટું છે, તો જે હંમેશા મોટું હોય એની વાત માનવી જોઈએ। પછી પરીક્ષા આપેલા એમસીક્યુમાં કેપેસિટીવ રિએક્ટન્સ મોટો આપેલો છે, તો કેપેસિટરમાં આપણને ખબર છે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં પાઈ બાય ટુ જેટલો આગળ હોય છે। તો આપણા જવાબમાં આવશે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં પાઈ બાય ટુ જેટલો આગળ હોય છે, પરંતુ આપણને ઊંધું પૂછેલું છે વોલ્ટેજ એ પ્રવાહ કરતાં પાઈ બાય ટુ જેટલો, વોલ્ટેજ જે પ્રવાહ કરતાં પાઈ બાય ટુ જેટલો પાછળ થશે। તો ખાસ ધ્યાન રાખીશું મિત્રો, આ એક સેન્ટેન્સ ગોઠવીને કેવી રીતના સેન્ટેન્સ મૂકેલા હોય છે, તો ખાસ આવા એમસીક્યુને ધ્યાન રાખીશું। તો આપણા જવાબમાં આવશે વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કળામાં પાઈ બાય ટુ જેટલો પાછળ હોય છે। ગુજકેટ 2019ની પરીક્ષામાં પૂછેલો છેલ્લો પ્રશ્ન, એક એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે એલ બરાબર 9 હેનરી, સી બરાબર 100 માઇક્રોફેરાડે અને આર બરાબર 10 ઓમ છે, તો પરિપથનો ક્યુ ફેક્ટર ખાલી જગ્યા। મિત્રો ક્યુ ફેક્ટરનો આપણને ફોર્મ્યુલા ખબર છે, ક્યુ ફેક્ટર કેપિટલ ક્યુ બરાબર 1/r અંડર રૂટ એલ અપોન સી। અવરોધની મિત્રો કિંમત આપેલી છે, અવરોધ આપેલો છે મિત્રો 10 ઓમ, તથા અંડર રૂટ એલ એલની જગ્યાએ મિત્રો કિંમત આપેલા છે 9 હેનરી, તથા કેપેસિટર આપણને આપેલું છે 100 માઇક્રોફેરાડે, એટલે કે 100 × 10⁻⁶। હવે 9નું વર્ગમૂળ નીકળશે મિત્રો 3/10, 10⁻² 10⁻⁶, -6માંથી 2 જાય એટલે -4, -4ને મિત્રો 12 લાવીએ એટલે 10⁻²। તો આપણા જવાબમાં આવશે આના 10⁻²ને આપણે ઉપર લઈ છેદમાંથી અંશમાં લઈ જઈએ, તો 3×100 જવાબ આવશે મિત્રો 10, આ 0 0 કેન્સલ, માટે આપણા જવાબમાં આવશે ક્યુ ફેક્ટર કેપિટલ ક્યુ બરાબર 30।